કેમ છો YouTube ફેમિલી, ફરીવાર આપ સૌનું સ્વાગત છે નવા વિડિયોમાં. વિડિયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં 12 બીજના ધણીની હુકુમત ચાલે છે, એટલે કે રામદેવપીર મહારાજની જગ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે જઈ રહ્યા છીએ નકલંક ધામ સેવાદાસ બાપુના આશ્રમે તોરણિયા. આ વિડિયોમાં તમને એ આશ્રમની દરેક વ્યવસ્થા વિશે જણાવવામાં આવશે, કઈ રીતે પહોંચવું, શું વ્યવસ્થા છે, એ દરેક ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળશે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે જઈ રહ્યા છીએ રામદેવપીર મહારાજના દર્શન કરવા અને સેવાદાસ બાપુ આશ્રમની મુલાકાત લેવા માટે. ફ્રેન્ડ્સ, આ જગ્યા વિશે વાત કરું તો આ જગ્યાથી જૂનાગઢ 20 કિલોમીટર છે અને ધોરાજી માત્ર 6 કિલોમીટર છે. સોરઠ ધરામાં શોભતું તોરણિયા રોડું ધામ, જ્યાં સંત બેઠા સેવા કરે બાપુ રાજેન્દ્રદાસ નામ. આજે મિત્રો આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ નકલંક ધામ તોરણિયા. સો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ નકલંક ધામ તોરણિયા સેવાદાસ બાપુના આશ્રમે. બેક સાઈડ તમે મંદિર જોઈ શકો છો, રામદેવપીર મહારાજનું મંદિર છે. આપણે મંદિરના દર્શન પણ કરીશું, આરતીનો લાભ પણ લેવાના છીએ અને તમને પણ આ આરતીના દર્શન કરાવવાના છે. તો વન બાય વન દરેક જગ્યાના આપણે દર્શન કરીશું, ત્યારબાદ અહીં રોકાવા માટેની શું વ્યવસ્થા છે એ દરેક વસ્તુ તમારી સાથે શેર કરવાનો છું. મિત્રો, વિડીયોમાં 12 બીજના ધણી એટલે કે રામદેવપીર મહારાજના તો દર્શન કરીશું, પણ સાથે સાથે અહીં ભોજન પ્રસાદી કઈ રીતે બને છે, કઈ રીતની આ જગ્યા છે, એ દરેક માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળશે. ફ્રેન્ડ્સ, તો જે રીતે તમે પાછળની બાજુએ આશ્રમ જુઓ છો, એ આશ્રમમાં જ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે. એસી નોન એસી બે રૂમ અહીં અવેલેબલ છે. તો આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતના રૂમ છે અને શું વ્યવસ્થા છે. સો ફ્રેન્ડ્સ, આપણે રૂમમાં જઈ રહ્યા છીએ અને તમને બતાવું કે કઈ રીતનો રૂમ અહીં હોય છે. તો આ જે તમે જુઓ છો એ આશ્રમનો રૂમ અહીં આવેલો છે અને કેટલી સરસ એકદમ શાંતિવાળી જગ્યા છે આ. ખૂબ સરસ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો ખૂબ સરસ વ્યવસ્થા છે. અને અહીં એટેચ બાથરૂમ પણ આવેલું છે, કલમારી પણ આવે છે, ડ્રેસિંગ ટેબલ પણ છે. તો એક હોટલ કરતાં પણ સરસ મજાની વ્યવસ્થા અહીં આપવામાં આવી છે. તો મિત્રો, આપણે જોયું એ રીતે દરેક રૂમ આ રીતના છે. અહીં સિંગલ બેડ પણ અવેલેબલ છે, ડબલ બેડ પણ અવેલેબલ છે. જે રીતે તમારે જોતા હોય એ રીતે તમને અહીં મળી જશે. પરંતુ ખાસ એક વસ્તુ તમારી સાથે શેર કરવાની કે અહીં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ છે આશ્રમ, આ છે આપણું સૌરાષ્ટ્ર. ફ્રેન્ડ્સ, આ તમે જે દરેક જગ્યા જુઓ છો, આ દરેક જગ્યા યાત્રાળુઓ માટે, શ્રદ્ધાળુઓ માટે અહીં રૂમની વ્યવસ્થા છે. ખૂબ જ સરસ, મેં પર્સનલી જોયું છે, ખૂબ જ સરસ મજાની જગ્યા અને શાંતિથી ભરપૂર છે આ જગ્યા. અને આ જગ્યામાં આવીને ખરેખર મન પ્રફુલ્લિત થઈ જાય છે. એમાં રામદેવપીર મહારાજના દર્શન થાય તો ખરેખર મનની શાંતિ મળે. બીજી વસ્તુ શેર કરું કે જે આ નાળિયેરી અહીં વચ્ચે વાવેલી છે ને, એ અદ્ભુત છે. મિત્રો, બસ થોડી ક્ષણોમાં આપણે આરતીનો લાભ લઈશું અને ત્યારબાદ ભોજન પ્રસાદી કઈ રીતે બને છે એ વિસ્તૃત માહિતી લેશું. તો બની રહેજો વિડીયોમાં. મિત્રો, અત્યારે આપણે સંત શ્રી સેવાદાસ બાપુની ચરણ પાદુકાના દર્શન કરીશું. પરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપુ, ગુરુ શ્રી પ્રેમદાસ બાપુના દર્શન કરી રહ્યા છો. સદેવી દાસ અમર દેવી. બધા સબસ્ક્રાઈબરો આરતીના દર્શન કર્યા. મિત્રો, તોરણિયા ધામમાં આપણે આવ્યા હોય અને આવી સાંજ થઈ ગઈ હોય, પ્રસાદીનો સમય થઈ ગયો હોય અને અહીંથી તમને પ્રસાદી લેતા વગર જવા દઈએ, ન જ જવા દઈએ. તો હવે આપણે અત્યારે પ્રસાદી લેવા જઈએ છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. તમને પ્રસાદી કઈ રીતે છે, શું છે, શું નહીં, શું વ્યવસ્થા છે, એ દરેક વસ્તુ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે.
તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે છે એ પટાંગણમાં લોકો જમવા બેસે છે, પ્રસાદી લેવા બેસે છે. અને જો કેવડું છે, અવળું કમઠાણ મેં પહેલી વાર જોયું છે. ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા. અને આ નીચેની બાજુએ તમે જોવો છો ને એ રેતી છે અને એ પણ એકદમ સમાંતર છે, ક્યાંય જગ્યાએ ખાડા ખાબડા નહીં કાંઈ નહીં. અને આ રીતે જે સનાતન ધર્મમાં જે પંગત પાડીને બેસવાનું હોય જમવા, એ જ રીતે અહીં જમવા બેસવાનું હોય છે, પલોઠી વાળીને ઊભા ઊભા નહીં. ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે. અને આ જગ્યાએ કાઉન્ટર લાગેલા છે જે જગ્યાએથી આપણે પ્રસાદી લેવાની હોય છે. તો આપણે અત્યારે જે રસોડું છે એ રસોડાના વિભાગમાં આવી ગયા છીએ અને તમારી સાથે શેર કરું કે કઈ રીતે આ બધી પ્રસાદી અહીં બને છે. ત્યારે રોટલીનો વિભાગ છે અને ખૂબ સરસ પ્રેમથી રોટલી બનાવાય છે. અને આ મિત્ર સરસ મજાની રોટલી બનાવે. આ બધું જોતા એક પ્રશ્ન મને થાય છે કે અત્યારે તો ભાવિકો અને ભક્તોની ભીડ ઓછી છે તો આ રીતે મેન્યુઅલી થાય છે, પણ જ્યારે હજારોની સંખ્યામાં અહીં ભક્તો ઉમટી આવે છે ત્યારે રોટલી કઈ રીતે બનતી છે? બાપુ ખાસ એ જણાવો કે જ્યારે ખૂબ જ વધારે પબ્લિક હોય છે ત્યારે રોટલી આ રીતે બને છે કે કઈ વસ્તુ છે અલગ? તેનું મશીન હોય છે. હા હા, તેનું મશીન પણ છે આપણી પાસે. ઓકે, તો કઈ જગ્યા આ જે પડ્યું છે એ જ છે મશીન? ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો આ જે મશીન છે એ રોટી મેકર મશીન છે અને કલાકમાં આશરે 800-900 જેટલી રોટલી એક કલાકમાં કાઢી લે છે. તો બહુ જોરદાર વાત કહેવાય. તો મિત્રો અત્યારે હવે બીજા વિભાગમાં આપણે આવ્યા છીએ. બીજા વિભાગમાં ભરતબાપુ આપણી સાથે જોડાયા છે અને હવેથી જે કંઈ બી વિભાગ છે એની માહિતી આપણને ભરતબાપુ પ્રોવાઈડ કરશે. તો બાપુ આજે રોટલીનું હમણાં માહિતી લીધી, તો લોટ બાંધવા માટે આપણે જાતે બધા માણસો લાગતા હશે કે કંઈ એમાં પણ સિસ્ટમ? ના, અમારે લોટ બાંધવા માટેનું મશીન છે. મશીન છે, આ મશીન લોટ બાંધવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે બાંધવાનું મશીન છે, આ ઓટોમેટિક લોટ બંધાઈ છે. આ કમ્પ્લીટ બંધાઈ ગયેલો છે? કમ્પ્લીટ બંધાઈ ગયેલો છે આ લોટ અત્યારે રહ્યો ને. આમાં કેટલી વાર લાગતી હશે? 10 મિનિટમાં લોટ બંધાઈ જાય. 10 મિનિટમાં લોટ બંધાઈ જાય. આમાં કઈ? એમાં લોટ નાખી દેવાનો, પાણી અને મોણ નાખી દેવાનો, એટલે મોટર ચાલુ કરી દો એટલે ચાલુ થઈ જાય. આ રીતનો લોટ બાંધવાનો. આવું પહેલી વાર જોયું આપણે કે લોટ બાંધવાનું પણ મશીન હોય છે. ખરેખર ખૂબ જોરદાર વસ્તુ છે અને ટેકનોલોજીનો ઉપયોગ સાથે અહીં ધાર્મિક કાર્ય થાય છે. હવે આપણે બીજા સેક્શનમાં ભરતબાપુ સાથે જઈએ અને જોઈએ કઈ રીતનું લોટ બાંધવા માટેનું મશીન છે. તો હવે હવે બાજરીના લોટ માટેનું મશીન, એનું પાછું અલગ આવે? આ અલગ છે, આ બાજરીનું લોટ બાંધવા માટેનું મશીન છે. ઓકે, તો આ જે મશીન છે એ બાજરીના લોટ બાંધવા માટેનું છે. જ્યારે બાજરાના લોટ રોટલા હોય તો એ આમાં બને. ઓકે, તો આ વિભાગ મિત્રો તમે જોવો છો ને એ છે શાકભાજીનો અને અહીંયા પણ 2-3 મશીન પડ્યા છે બાપુ, એના વિશે પણ માહિતી આપો. હા, પૂરી અને ભજીયા બનવા માટે કોઈ પણ આમાં તળવું હોય તો આમાં તળી શકાય આને માથે. ઓકે, આ મશીન. વાહ, એટલે ડાયરેક્ટ તેલ આમાં નાખી દેવાનું? તેલ અંદર નાખી દેવાનું, આથી શીશો કરી દેવો એટલે ચાલુ થઈ જાય. બરોબર બરોબર, શીશો ઓન કરી દેવાય એટલે હીટર પકડી લે. સમજાઈ ગયું. તો બનતા પણ ફટાફટ હશે અહીંયા? હા, બરાબર. જે ચૂલા ઉપર બને એના કરતાં તો લગભગ કાશ્મીરમાં વધારે બને. હા, બરોબર બરોબર. ઓકે, અને બાપુ આ જે બીજું મશીન છે એ બટેકા સુધારવા માટેનું? અચ્છા, આ બટેકા સુધારવા માટેનું છે. અહીંયા ઢાંકણ દેખાય તો આથી બટેકા નાખવાના. ઓકે, અને આથી બધું આવી જાય. ઓકે ઓકે, વાહ. આ છે બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુ. હજી એક ત્રીજો સેક્શન જે છે એમાં પણ આપણને ચૂલાને એ બધી વસ્તુ જોવા મળે છે. ઓકે, તો આ જો અત્યારે આપણી પાસે આટલા ચૂલા અહીં હાજરમાં છે અને અત્યારે જે રસોઈ બધી આના ઉપર જ થતી છે, આની ઉપર જ બધી રસોઈ બને. તો આ અત્યારે કઢી બનેલી છે, રોટલી શાક અત્યારે કઢી ખીચડી રોટલી અને શાક. ઓકે ઓકે, અને આ મશીન કઈ સમજાતા નથી? બોઈલર? ઓકે, બોઈલર ની અંદર 2 કટા ઘઉં નાખે, ચોખા નાખી દેવાના એટલે બફાઈ જાય 10 મિનિટ ની અંદર. બરોબર, બટેકા નાખો, બટેકા. આ એક છે દૂધ પાણી ગરમ કરવા માટે. માત્ર 10 મિનિટમાં? 10 મિનિટ. આશ્રમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આટલી વસ્તુ તમે કરો છો, બહુ જોરદાર વસ્તુ છે. ખૂબ સરસ, ખૂબ સરસ બાપુ. ખૂબ ખૂબ આભાર તમે આટલી સરસ માહિતી આપી એના માટે. મિત્રો આશા છે કે વિડીયોમાં આપેલી દરેક માહિતી આપ સૌને ગમી હશે. તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં, કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. જય માતા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર ટુ ઓલ.